અને તે ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો હવે એ જે જથ્થો છે વીસ માંથી એમાં એક ગોળો કાઢ્યો બહાર એટલે કે પસંદ કર્યો અને ખામીયુક્ત હોય ખામીયુક્ત એટલે ખરાબ હોય એટલે ખરાબ કેટલા છે મિત્રો ચાર તો ચાર ભાગ્યા વીસ કુલ કેટલા હતા વીસ ચાર ભાગ્યા વીસ આનો આન્સર હશે ત્યારબાદ શું કીધું છે મિત્રો બીજા પ્રશ્નમાં કે ધારો કે એટલે કે ધારો કે આ જે એકનો પ્રશ્ન છે તેની અંદર ધારો કે ભાઈ એક નંબર લખ્યો છે એટલે કે એકમાં કાઢવામાં આવેલો એટલે કે પ્રશ્ન એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અહીંયા શું કીધું કે ખરાબ હોય પણ હવે અહીંયા શું છે કે ખામીયુક્ત ન હોય તો પહેલા મિત્રો તમને આપેલા ચાર ખામીવાળા હતા પણ હવે આગળ એવું કહે છે ખામી ના હોય તો ખામીવાળો નહીં હોય તો સોલ જે હતા સારા એમાંથી હવે સમજી લેવાનું કે નીકળ્યો હશે એટલે કે હવે સારા કેટલા રહ્યા પંદર જ રહ્યા હશે અને કુલ કેટલા થઈ ગયા હશે ઓગણીસ થઈ ગયા હશે ને તો ધારો કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને પાછો મૂકવામાં પણ આવતો નથી અને હવે બાકીના જે ગોળા વધે છે એમાંથી એક ગોળો પસંદ કરવામાં આવે અને તે ખામીયુક્ત ન હોય એટલે કે સારો હોય તેની સંભાવના શોધો એટલે કે એક દાખલાની અંદર જ બે દાખલા છે તો પેલા મિત્રો આપણે સમજીએ કે કુલ કેટલા છે કે વીસ તેમાંથી ચાર કેવા છે ખરાબ ખામીવાળા એટલે ખામીયુક્ત એટલે ખરાબ ખામી યુક્ત એટલે ખરાબ ત્યારબાદ સોલ કેવા હશે સારા એટલે ખામી રહિત ખામી રહિત એટલે કે સારા તો હવે અહીંયા આગળ પ્રશ્ન શું કીધું છે કે પસંદ કરવામાં આવેલો યાદ કાઢેલો જે ગોળો છે એ કેવો છે ખામી યુક્ત છે તો કે પસંદ કરેલ પસંદ કરેલ ગોળો ખામી યુક્ત હોય તે ઘટનાને એ લઈએ તો એ લઈએ એટલે મિત્રો પી એ થશે એમ ભાગ્યા એન એન એટલે કેટલા તમારા કુલ વીસ અને ખામીયુક્ત કેટલા છે તો કે ચાર એટલે કે ચાર એકા ચાર ને ચાર પંચુ વીસ ચાર ચાર ઉડી ગયા મિત્રો તો એક ભાગ્યા પાંચ આનો જવાબ હશે આ ખાલી તમારો પહેલો સોલ્વ થયો ત્યારબાદ બીજો શું કીધું છે મિત્રો બીજો અહીંયા હું સોલ્વ કરું છું કે હવે એવું કહેવામાં આવે છે કે દાખલા એકમાં ધારવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી તો ખામીયુક્ત ના હોય અને પાછો એવું કીધું પાછો મૂકવામાં પણ આવતો નથી તો પેહલા તો ધારો કે તે ખામીયુક્ત ન હોય માટે તે કેવો હશે સારો એટલે કે માટે એવું બચ્યા તમારા પંદર બચ્યા હશે બીજું કે કુલ કુલ કેટલા મળશે પછી એવું કીધું છે કે પાછો મૂકવામાં આવતો નથી એટલે પાછો જે કાઢે છે બલ્બ એ એક બાજુ મૂકી દેવાની પાછો લેવાનો નહીં એટલે કુલ કેટલા રહ્યા કુલ ગોળા કેટલા થશે ઓગણીસ થશે એટલે કે વીસ માંથી કુલ હતા એમાંથી એક ગોળો ઓછો થઈ ગયો એટલે ઓગણીસ કહેવાય કે નહીં મિત્રો પાછો ગોળો પછી ઓગણીસ માંથી પસંદ ન હોય ત્યારબાદ પસંદ કરેલ ગોળો ખામી ન હોય તે ઘટનાને લઈએ તો આપણે પી બી એમ ભાગ્યા થઈ ગયા મિત્રો હવે ઓગણીસ ખામીયુક્ત ન હોય એટલે કેવા હોય સારા સારા કેટલા છે તમારી જોડે હવે પંદર એટલે પંદર ભાગ્યા ઓગણીસ આનો જવાબ હશે જો વિદ્યાર્થી મિત્રો વિડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે જરૂર ન હોય તો તમારા ફ્રેન્ડ મિત્રો જે પણ હોય તેમને શેર કરતા રહો જેથી ફ્રીમાં ભણી શકે ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ